નવા વર્ષના પૂર્વ સંધ્યાએ નવી સિવિલ હોસ્પિટલ ખાતે 51મું અંગદાન થયું હતું. વલસાડ ખાતે કલરકામ કરીને પરિવારનો ગુજરાન ચલાવતા મૂળ બિહારના વતની બ્રેનડેડ 33 વર્ષીય યુવાન લાલુ પ્રસાદ યાદવના બે હાથ અને એક લીવર થકી જરૂરિયાતમંદ દર્દીઓને અંગો પ્રાપ્ત થશે. વલસાડ જિલ્લાના ગુંદલાવ ખાતે રહેતા લાલુ પ્રસાદ તારીખ 26/12/2023 રોજ માર્કેટમાં શાકભાજી લેવા માટે ગયા હતા, જ્યાં અચાનક ચક્કર આવતા તે પડી ગયા હતા અને બેભાન હાલતમાં 108 દ્વારા વલસાડ નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વધારે ગંભીર હાલત થઈ જવાથી નવી સિવિલ હોસ્પિટલમાં 108માં ઇમરજન્સીમાં સારવાર તે દાખલ કરવામાં આવ્યા હતા. ઇમરજન્સીમાં તે આઈસીયુમાં શિફ્ટ કર્યા ત્યારબાદ તારીખ 31/12 રોજ 12:46 તેમને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. તેઓને બ્રેન હેમરેજ થયાનું નિદાન થયું હતું. બ્રેનડેડ લાલુ પ્રસાદ યાદવના બંને હાથ દિલ્હીની અમૃત હોસ્પિટલ ખાતે તથા લીવર અમદાવાદની આઈકેડી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. 2024ના વર્ષના મંગલમય દિવસે તેમના બંને હાથો અન્ય યુવાનોને ટ્રાન્સફર થશે. હાથના અનોખા દાનથી 2024ના નવા વર્ષમાં દિલ્હી ખાતે ફરીદાબાદના 18 વર્ષના યુવાનને નવી જિંદગી પ્રાપ્ત થશે. સૌએ અંગદાતા પરિવારને નતમસ્તક અને વંદન કર્યા હતા.